हेलो मित्रों, वीडियो में आगे बढ़ता पहला हूँ तुमने जणावी दू एक शानदार अने सुरक्षित गेमिंग एप विशे जेनुं नाम छे रमी सर्कल, ज्यां तमे रमी गेम रमीने पैसा जीती सको छो। अने हाँ मित्रों, रमी सर्कल पर 1 करोड़ थी पण वधारे सक्रिय खिलाड़ियो छे, जेमां तमे रोकड़ रमतो रमीने पैसा जीती सको छो। अने आमां त्वरित उपायनी पण सुविधाओ छे, जेनो अर्थ थाय छे के तमे तमारा जीतेला पैसा सरळताथी तमारा बेंक खातामां ट्रांसफर थशे। रमी सर्कल पर रमी रमी खूब ज सरळ छे अने आ तमारा फोनमां साव स्मूथ चाले छे, जे तमे जाते स्क्रीन पर जोई सको छो। तो मित्रों, हवे तमे राह कोनी जोई रह्या छो, डिस्क्रिप्शनमां आपेली लिंक परथी आ गेमने डाउनलोड करो अने पहली वार तमे पैसा जमा करो तो तमने मळशे 2000 सुधीनुं वेलकम बोनस। तो हवे रमी सर्कल रमो अने पैसा जीतो। अने हा मित्रो, आ गेममां पैसानुं जोखम छे अने आनी लत पण लागी शके छे, तेथी तमारी जवाबदारी उपर रमवुं। अरे भाई, आजकाल तो पैसा कई रीते कमावा ये खबर ज नथी पड़ती। तू ये बधी वात नी चिंता ना कर, आपणे कई पण करीने पैसा कमावानो रस्तो शोधी नाखशु। આ છોકરીને હું ઘણા ટાઈમથી પસંદ કરું છું, પણ હું આને કહી જ નથી શકતો। અને મારે કંઈ પણ કરીને આ છોકરી સાથે લગ્ન કરવા છે, પણ હું એને ડાયરેક્ટ કહીશ તો એ મારી વાત નહીં માને, કેમ કે એ મને ઓળખતી પણ નથી। પણ હું કદાચ આ ગામના કોઈ માણસનો સપોર્ટ લઉં અને એ મારી વાત આની સાથે કરે તો કદાચ આપણું કામ થઈ જશે। પણ કોને કહું અહીંયા, આ લોકો બેઠા એમને પૂછવા દે। સાંભળો, તમે લોકો મારું એક કામ કરશો। પેલા એમ કે તું છે કોણ અને અમે તારું કામ શું કામ કરીએ? જો, મારું નામ છે કિશન અને હું બાજુના ગામનો છું, અને હું તમને જે કામ કરવાનું કહું છું એ મફતમાં નહીં કરાવ, એના માટે તમે મને કહેશો એટલા રૂપિયા આપવા માટે હું તૈયાર છું। ઓહો, એવું છે, તો તારું કામ થઈ ગયું સમજ। બોલ, શું કરવાનું છે? જો, તમારા ગામની એક છોકરીને હું ખૂબ જ પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ મને એને કહેવાની હિંમત નથી થતી, શું તમે મારી વાત એના જોડે કરશો? અરે, પૈસા માટે તો અમે કંઈ પણ કરવા તૈયાર છીએ। બોલ, કઈ છોકરી છે એ? હમણાં થોડી વાર પહેલા અહીંથી નીકળી હતી ને એ। ઓહ, એટલે આપણા ગામની પેલી નિધિની વાત કરે છે? તું ચિંતા ના કર, તારું કામ થઈ ગયું સમજ। આમ પણ એ મને સારી રીતે ઓળખે છે। તું થોડી વાર રે, એ મંદિરે જઈને પાછી આવે ને એટલે અત્યારે તારી વાત કરી દઉં, બેસ અહીંયા। ઓય નિધિ, આમાં તો 1 મિનિટ। હા બોલો, શું થયું? તારા પપ્પાએ તારા લગ્નનું કઈ વિચાર્યું કે નહીં? ના, અત્યારે તો કઈ જ વિચાર્યું નથી। જો નિધિ, તને કઈ વાંધો ના હોય તો આ છોકરો આપણા બાજુના ગામનો છે અને એ તને ખૂબ જ પસંદ કરે છે અને એ તારી સાથે લગ્ન કરવા માંગે છે અને આ પૈસા ટકે પણ બહુ સારા ઘરનો છે। બોલ, શું કેવું છે તારું? જો, પહેલી વાત, હું આ છોકરાને ઓળખતી નથી અને બીજી વાત, આ ગામ છોડીને જવાની મારી બિલકુલ ઈચ્છા નથી। તો મારી સાથે કરી લેને લગ્ન, હું પણ આ ગામનો જ છું ને। તું વળી પાછો અહીંયા આવી ગયો હીરોગીરી કરવા? આના સિવાય બીજો કોઈ કામ ધંધો છે તારા જોડે? અરે મારી જાન, આ હીરોગીરી કરવી એ તો મારું કામ છે। સોરી, પણ મને તારામાં કઈ જ ઇન્ટરેસ્ટ નથી, સમજ્યો? અરે પણ તને મારાથી પ્રોબ્લેમ શું છે એ તો કે। પ્રોબ્લેમ એ જ છે કે તારા પાછળ ગામની 10 છોકરીઓ પડી છે, કાલ ઉઠીને તું મને ભૂલીને એમને બોલાવી લેતો। જો બકા, જેવી રીતે છોકરીઓ મારા પાછળ પડી છે ને, એવી જ રીતે હું અને આ છોકરો તારા પાછળ પડ્યા છીએ। અને મારી એક વાત ધ્યાનથી સાંભળી લે, પ્રેમ ક્યારે જબરજસ્તીથી ના થાય, પ્રેમ તો પ્રેમથી ન જ થાય। અને જો તને આ છોકરામાં ઇન્ટરેસ્ટ હોય તો તું એને હા પાડી દે, હું તારા રસ્તામાંથી હટી જઈશ, અને જો તને મારામાં ઇન્ટરેસ્ટ હોય તો મને હા પાડી દે, હું આને રસ્તામાંથી હટાવી દઈશ।
મને તમારા બંનેમાંથી એકમાં ઇન્ટરેસ્ટ નથી, સમજ્યો? બાય. અરે અરે, પણ મારી વાત તો સાંભળ. બહુ એટીટ્યુડ છે હો આનામાં તો. ઓય પ્રકાશ, મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. તારા લગ્ન નિધિ સાથે કોઈ કાળે શક્ય નથી, કેમ કે એના લગ્ન આ છોકરા સાથે જ થાશે. મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો તમે બધા. પ્રેમ અને લગ્ન ક્યારે જબરજસ્તીથી ના થાય, અને જ્યાં સુધી નિધિની મરજી નહીં હોય ત્યાં સુધી તારા જેવા દસ આવશે ને તો પણ એની તાકાત નથી કે નિધિના લગ્ન આની સાથે કરાવી શકે. અને ઓય, તું એને પ્રેમ કરે છે એ બરાબર, પણ જ્યાં સુધી નિધિની મરજી ના હોય ત્યાં સુધી એનું નામ ના લેતો, સમજ્યો? હવે શું કરશું આપણે? અરે તું આની ચિંતા ના કર, આને તો હું સંભાળી લઈશ. અને આમ પણ નિધિએ લગ્નની ના પાડી છે, કઈ એના પપ્પાએ થોડી ના પાડી છે. હું કઈ પણ કરીને એના પપ્પાને મનાવી લઈશ, અને જો એના પપ્પા માની ગયા ને તો એની દીકરી માનવાની જ છે. હા, આ તમારી આઈડિયા મસ્ત છે. સારું, તું જા અત્યારે તારા ઘરે, હું એના પપ્પાને વાત કરી લઉં. અને હા, તું તારો નંબર આપતો જા, એના પપ્પા શું કહે છે એ હું તને ફોનમાં કહીશ. હા સારું, લાવ તમારો ફોન. ભાઈ તમને શું લાગે છે, એના પપ્પા માનશે? તમે લોકો ચલો અત્યારે મારી સાથે જઈએ એના ઘરે, જો એના પપ્પા માની જાય તો ઠીક છે, નહીં તો બીજો પણ રસ્તો છે મારી જોડે. ચલો. અરે ભાઈ જલ્દી આમ જુઓ, એ ભરતસિંહ આ બાજુ જ આવી રહ્યો છે. અરે વાહ, સારું થયું આ અહીંયા જ મળી ગયો, નહીં તો ઘરે એની દીકરી કંઈક ડખો કરત. ચાલો એને બધી વાત અહીંયા જ કરી દઈએ. અરે ઓ ભરતસિંહ, કઈ બાજુ ઉપડ્યા? ક્યાંય નહીં, બસ આ મંદિરે જતો હતો દર્શન કરવા. બોલો. મારે તમને એક વાત કહેવી હતી, તમારી દીકરીના લગ્ન ક્યાંય નક્કી કર્યા કે નહીં? ના, અત્યારે તે વિશે કંઈ વિચાર્યું જ નથી. જો તમારી દીકરીના લગ્ન કરવા હોય તો એક મુહૂર્તિયો છે મારા ધ્યાનમાં. ના, અત્યારે તો મારી દીકરીના લગ્ન ક્યાંય કરવા નથી, અને એના માટે મારે કે તમારે છોકરો શોધવાની કોઈ જરૂર નથી. એ જે છોકરાને પસંદ કરશે એના લગ્ન હું એની સાથે જ કરાવીશ, એટલે એના માટે છોકરો શોધવાની કોઈ જરૂર નથી. ચલો, ત્યારે મારું મોડું થાય છે, હું જાઉં છું. ભાઈ એનો બાપો પણ ના પાડે છે, હવે શું કરશું? કઈ નહીં, હવે તો આપણે આપણો વિલન વાળો રસ્તો અપનાવવો પડશે. એટલે? એટલે ઉઠાવી લઈએ એની દીકરીને અને કરાવી દઈએ જબરજસ્તી એ બંનેના લગ્ન. પણ ભાઈ આ કામ બહુ ખતરનાક છે. મને કોઈની બીક નથી, પૈસા માટે હું કઈ પણ કરવા તૈયાર છું. પણ એ પહેલા એ છોકરાને પૂછી લેવા દે, એ શું કહે છે. હેલો. હા બોલો ભાઈ. જો મારી વાત ધ્યાનથી સાંભળ, એનો બાપ પણ એના લગ્ન કરાવવાની ના પાડે છે, પણ મારી જોડે બીજો એક રસ્તો છે જેમાં તમારા લગ્ન થઈ શકે એમ છે. હે, શું વાત કરો છો, બોલો બોલો શું છે એ રસ્તો. આપણે એને ઉઠાવી લઈએ અને તમારા લગ્ન મંદિરમાં કરાવી દઈએ તો? અરે પણ આમાં કઈ ડખો થશે તો? તું એ બધું મારા ઉપર છોડી દે, એ બધું હું સંભાળી લઈશ. તું બોલ, તારું શું કહેવું છે? જો તમે બધું સંભાળી લેતા હોય તો હું તૈયાર છું, મને કઈ વાંધો નથી. સારું, તો તારી પાસે કોઈ કાર બાર છે? હા, ઇકો ગાડી છે મારી જોડે. સારું, તો આજે આપણે જે જગ્યાએ મળ્યા હતા ને ત્યાં તું કાલ તારી ગાડી લઈને આવી જાજે, અને જેવી જે મંદિરે દર્શન કરવા આવે એવી જ એને ગાડીમાં નાખીને લઈ જશું બહાર. હા સારું, હું પહોંચી જઈશ. સારું ચાલ, મૂકું છું ફોન. અને હા, પૈસા લાવવાનું ના ભૂલતો. હા સારું ભાઈ. ચલો એ કરે, તૈયાર થઈ જાજો કાલે બધા. હે મારી માં, હું આજે તમારા દ્વારા એક પ્રાર્થના કરું છું. મારી દીકરીની લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે, પણ એ તો કોઈ છોકરાને પસંદ કરતી જ નથી. તો માં, કોઈ સારા છોકરા સાથે એની મુલાકાત કરાવી દો, જેને પસંદ કરી લે અને લગ્ન કરવા રાજી થઈ જાય. બસ માં, મારી આટલી દુઆ કબૂલ કરજો. Oh,
હે મારી માં, તમને તો ખબર જ છે ને કે હું આપણા ગામના જે ભરતસિંહ ઠાકોરની દીકરી નિધિ છે ને એને ખૂબ જ પ્રેમ કરું છું, પણ માં એ તો મારા પ્રેમને સમજતી જ નથી। માં હવે ગામની 10 છોકરીઓ મારા પાછળ પડી હોય તો એમાં હું શું કરું, એમાં મારો થોડો કંઈ વાંક છે। પ્લીઝ માં તમે કંઈ કેવું કરો કે નિધિ મારા પ્રેમને સમજી જાય। પ્લીઝ માં મારી આટલી દુઆ કબૂલ કરજો, માં મારી આટલી દુઆ કબૂલ કરજો। અરે રે, હું તો આજુબાજુ જોયા વગર જ બધું ભૂલી ગયો। બેટા પ્રકાશ, આજ તો તું ગયો કામથી। કયા ભરતસિંહ ઠાકોરની વાત કરતો હતો તું? અરે ભરતસિંહ નહીં, મેં તો ભાવેશસિંહ કીધું। અચ્છા, પણ ભાવેશસિંહની દીકરીનું નામ ક્યાં નિધિ છે? અરે નિધિ નહીં, મેં તો રિધિ કીધું, તમારે સાંભળવામાં ભૂલ થઈ હશે। ચલો હું જાઉં છું, બાય। બેટા પ્રકાશ ભાગ અહીંયાથી। હું આ છોકરાને બહુ સારી રીતે ઓળખું છું, આ ક્યારે કોઈનાથી ડર્યો નથી અને આજ મારાથી ડરી ગયો। સમજી ગયો બધી વાત, આ મારાથી ડર્યો નથી, પણ હું દીકરીનો બાપ છું એટલે મારી ઇજ્જતના કારણે એ મારી જોડે ખોટું બોલ્યો છે। અને ખરેખર આ છોકરો મારી દીકરીને સાચા દિલથી પ્રેમ કરે છે, અને આને અહીંયા મોકલવામાં પૂરેપૂરો હાથ મારી માતાનો જ લાગે છે। જો માં તમે આ સંબંધથી રાજી હો તો હું કાલે મારી દીકરી સાથે પાછો અહીંયા આવીશ, તો માં તમે કંઈ પણ કરીને મારી દીકરીની આની સાથે મુલાકાત કરાવી દેજો અને આ છોકરાને પસંદ કરી લે એવું કંઈક ચમત્કાર કરી દેજો। જો તો આવતી દેખાય છે એ છોકરી। અરે ભાઈ, એની સાથે તો એનો બાપુ પણ આવી રહ્યો છે, હવે શું કરશું? તું એ ચિંતા ના કર, એને તો હું સંભાળી લઈશ। તમે લોકો અહીંયા સંતાઈ જાઓ ફટાફટ। સોરી ભરતસિંહ, મને માફ કરી દો, મેં પૈસાની લાલચમાં બહુ ખોટું કામ કરી નાખ્યું। શું પૈસાની લાલચ? હા,
આ છોકરાએ અમને પૈસાની લાલચ આપી હતી અને એ તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો, એટલે મેં આ બધું કર્યું. જો દીકરા, પ્રેમ અને લગ્ન ક્યારે જબરજસ્તીથી ના થાય, એ થાય તો ફક્ત સાચી લાગણીથી. એટલે આજ પછી આવું કામ ક્યારે ના કરતો. ચલો નીકળો અહીંયાથી. પપ્પા, આ છોકરો મને ખૂબ જ પ્રેમ કરે છે, પણ અત્યાર સુધી હું એને ભાવ જ નથી આપતી. પણ આજે મને લાગે છે કે આ છોકરો મારા માટે રાઈટ છે. હા દીકરી, વાત તારી એકદમ સાચી. આવો છોકરો ગોતવા જઈએ તો પણ ના મળે, એટલે હું તારો હાથ રાજી ખુશીથી આના હાથમાં આપું છું. અરે અરે, પણ એક મિનિટ, મારા પાછળ તો ગામની 10 છોકરીઓ પડી છે, તો એનું શું? તારા પાછળ એક પડી હોય કે 50, મને એનાથી કોઈ લેવા દેવા નથી. મને લેવા દેવા છે તો ફક્ત તારાથી. ચાલ આપ તારો હાથ. હે તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. તારો હાથ મળ્યો ને